Shri Ram Dut Music. गुलाब जा पीरो तमन रे नाना रे ए बाबा गुलाब जा पीरो तमन रे नाना रे ए पधारो सोभानी मोदाय आज गुलाब जा पीरो तमन रे नाना रे ए पधारो आजे सरस्वती माता तुम्हारा स्मरण करो ये पता ना मन जा।
बोल रामा तीरनी जय तो जुग तंबा मा तू जोगनी मणि जतने तुहारो जा अखंड तारा दिवड़ा बड़े हो तू परगटिया पोया तो मारी धड़ो तारो टुकड़ा अने कोई पातानिया नु नहीं त्याग मावड़ियो हर क्यों अरे माड़ी मानो गलधरानी खोड़ियार ऐ माता मानो गलधरावाली खोड़ियार ए खोड़ियार चारण तुलना मावड़ी रे खोड़ियारो चारण कुलना मावड़ी रे मावड़ी रे
परसन होइने पूछबे आतिया रे ઘણોગડો અને એક લીલો બગીચો છે એની અંદર એક ફળલ નામના રોજ સરે છે તે આજ રોજની વારે જાય છે માં કઈ રીતે જાય છે એ કોને માર્યો માનો રોજો મારી કોને માર્યો માનો રોજો મારી આય થોડી આનો રોજો મારી આય થોડી આનો રોજો કોને માર્યો માનો રોજો રોજો મારી આઈ થોડી આઈ રોજો મારી આઈ થોડી આઈ રોજો સરોવર પાણી પીતો પાયો સરોવર પાણી પીતો મારી આઈ થોડી આઈ રોજો મારી આઈ થોડી આઈ રોજો બોલો ખોડિયાર માત કી જય હે માં હે ખમકારો કરી જા તોય મારી ઘડું છે માં આજ પર તંબે લારે કોળને કોળને નમો પડા ખા કે લારે કોળને કોળને નમો મન કરો
આપણે ઘણા દિવસથી નગરની ચર્ચા નથી ગયા, તો ચાલો આજે આપણે બંને સાથે મળે અને નગર ચર્ચા કરવા જઈએ. બહુ સારું બાપુ. આજ રાજાને વરદાન પણ જાણ્યા રે, રાજાને વરદાન આપણને જોઈને કેમ પાસે ફેરા તેની ખાતરી કરો. અરે ખેડૂત ભાઈ, આપના મહારાજાને જોઈને અને અવળું ફરીને શા માટે ઉભા? અરે પ્રધાનભાઈ, અમે તમારા મહારાજાને જોઈને પાછું નથી ફેર્યા, અમે અમારી વસ્તુ ઘેરે ભૂલી ગયા. અરે બધી વસ્તુ હોવા છતાં જૂઠું શા માટે બોલો? અરે હા, તો તમારા મહારાજાને જઈને કહી દો કે ખેડૂતો સાચું કહેશે તો તમને ખોટું તો નહીં લાગે ને? અરે નહીં ખેડૂત ભાઈઓ, આપ મારી રહેત છો, જે વાત હોય તે મને સત્ય કહો, મને જરાય ખોટું નહીં લાગે. અરે મહારાજા, નાના મોટે અમારે આજ તમારી રહેત મટી અને આજ મોટી વાત કરવા જાવું છે મહારાજા, પણ અમારી જીભ ઉપડતી નથી, પણ તોય છતાં અમારે તમને કહેવું પડશે મહારાજા. કારણ કે જો અમે અમારા ખેતરની અંદર અત્યારે વાવણી કરવા જાવી છીએ, જો અમે અત્યારે તમારા સુકન લઈ અને અમે વાવણી કરવા જાવી, તો અમારા ખેતરની અંદર એક દાણો
પણ ન ઉગે. અરે ખેડૂત ભાઈ, એનું કઈ કારણ તો હશે ને મારા શુકન લઈને જાવ ને તમારી ખેતરમાં દાણો ન ઉગે. અરે મહારાજા, કારણ તો એટલું જ છે કે મેણું માથાનો ખાસ છે મહારાજા. મેણું કેતા આપ પેટના વાંજા છો મહારાજા. અરે નહીં ખેડૂત ભાઈ, આપ કહેવામાં કઈ ભૂલ લાગે છે, કારણ કે મારે લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી હોવા છતાં હું શા માટે હું વાંજો કહેવાય. અરે મહારાજા, દીકરી ત્રણ હોય કે તેર હોય પણ હોય તો પરાઈ મહારાજા. જ્યારે એની 20 વર્ષની ઉંમર થશે ને મહારાજા, એટલે એ પોત પોતાના સાસરે ચાલી જશે. જો તમારે કોઈ પાડો કે ભૂગડો પુત્ર હોય ને મહારાજા, તો આ રાજ ચલાવશે ન કરી, આ રાજને એક દિવસના સમયે જ આળા દેવાઈ જશે મહારાજા. અરે હા ખેડૂત ભાઈઓ, તમારી વાત કહી મને સત્ય લાગે છે. તમને આજ માઠા સુકન જશે ને, તો કાલ તમે સારા સુકન લઈ અને તમારા ખેતરમાં વાવણી કરવા જાય. એ સારા સુકન લેવા હાલાય ખેડૂત ભાઈ, સારા સુકન લેવા હાલા રે લેવા, એ આલા ખેડૂત ભાઈ સુકન લેવા રે. અરે પધાર્યા આજ રાજા ને પર દાન મન ગાલિયા રે, રાજા ને પર દાન મન ગાલિયા રે, પરિપૂર્ણ થાય. બોલો રામા પીરની જય. યાદ ખેલાણ લાગી ધાન સોર આયો નાગલ પર ગામ લાયા ગણે, એ મારા પીર નો માંડો અમે પા રોપણ ચારણ આગીર નથી છોડવી, એ તારા પહુ ની પાસવા મનારે પશુ વાળે ઠાકર મારા ને હોડા અજવાળા કરી જો તમે મારા દેહોડે, આવડી
હડે હાડે ઠાકર વાળો ઠાકર વારિયા ના ઠાકર ભજવાળા કરી દો તમે મારા દે હડે હે બાબા એય વાળા કરી દો તમે મારા દે હડે આવશા ઓ દેવ મારા કરના બરોસે જીવન
Thank you.
કાકારે બોલાવે જગરા એ કાકારે બોલાવે લલાયા રે અમારો બેટો વહુ માગે છે એટલે ભાઈ એમાં સારું નથી રેવા દે અને સાનો માનો ગાયું સારો વિયો જાય ये ना कमला लो तुम्हारा ये बोले ना कमाने તને મેણામાં ખબર પડવા માંડી એમ ત્યાં તાર કાકા વાંઢા છે કોઈ દી કેમ નો કીધું મને બધા મેણા બોલે ઇમાર કાકા બોલે વાંઢા હો રે રે તું રે એટલે ભાઈ તમાર કાકા ભાઈ કોઈ બાપા ભાઈ વહુ માંગો છો કોઈ માંગતા નહીં તું કેમ માંગે કોઈ નો મારે થોડી બીજાનો ઉદાડ કરવાનો એટલે અહી આ તો પણ હવે આમ જો એક કામ કરી બેટા હે ને આપડી ગાયું ભેહું અને ઘેટા બકરા લઈ અને સારો આવ્યો જા એમે તારી વહુ ના આણા તેડવા જાવી અરે હોવે હજા લે બટા બીડીયું બીડીયું ના જોતવા હે તો ડાયો સુધરી ગયો લઈ એ ભાઈ આ સુધરી ગયો હા ભાઈ સુધરી ગયો તો આપડે ભાઈ જવા દઈએ Yeah.
લા ભાઈ લા ભાઈ લા ભાઈ તને કાઈ ખબર છે કા ભાઈ એ રાજા અજમલ હામા મળે આપણે ગગાની હોવના આણા તેડવા નો જવાય ઓ ભાઈ નો જવાય ભાઈ હા તને ખબર હોય નો હોય તો કહી દો આ રાજા અજમલ છે ને ભાઈ એ પેટના વાંજિયા છે વાંજિયા ભાઈ નો જવાય અને જો ભાઈ આપણે એના સુકન લઈ આપડી ગગાની હોવના આણા તેડવા જવી એ મારો એકનો એક ગગો હાથ હાથ બહુ વાંજ્યો રે ઓ કરે ભાઈ નો કરે ઓ ભાઈ ની જાવ પાછળ જાવ હાલો અરે પ્રધાનજી આ બાપુ હરાય કા ભાઈઓ કે સારા કામે જઈ રહ્યા છે આપણે જો કે પાછા ફેરા તેની ખાતરી કરો બહુ સારું ગામ અરે હાર આયકા ભાઈઓ અરે હા વીરા બ્રહ્મા આપ આપના મહારાજાને જોઈને અવળું શા માટે ફરીને ઉભા અરે ના વીરા બ્રહ્મા એવું કશું બને કે આપડા મહારાજાને આવતા જોઈ અને મારે અવળું ફરવાનું કોઈ કારણ હોઈ શકે કોઈ કારણ નથી તો અમે અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા હતા એટલા માટે અવળું ફરીને ઉભા છીએ અરે ભાઈ બધી વસ્તુ તમારી પાસે હોવા છતાં જૂઠું શા માટે બોલો એ ભાઈ નહીં ભાઈ માન્યા આ નહીં માને એમ હવે સાચા સાચું કહી દેવું છે કહી દી પણ ઓલી વાત ઘોડે થાય ઓ મેણું કોઈને ન મરાય મેણું માથાનો ઘા કહેવાય ભાઈ અત્યારે આપણને મોકો છે એવું છે હારું હાલ હવે તો ફાસ્યા ભલે સડાવી દે રાજા અજમલ પણ સાચે હતું કહી દેવું અરે રાયકા ભાઈ જે વાત હોય તે મને સત્ય કહો શા માટે આમ અવળું ફરીને તમે ઊભા છો અરે હા મહારાજ અરે મહારાજ આજ તમારા આજે વાદરુંદુ રાજી ભોગલની ગાદીના સિંહાસન ઉપર બિરાજમાન હોય ને આમ રયતને કાઈ દુઃખ ન હોય હે સાંભળો મહારાજ ગામના પસવાડે મારું નાનું એવું નેહડું ચાર પાંચ ગાયો ચાર પાંચ ભેંસ ચાર પાંચ ઘેટા ચાર પાંચ બકરા અને ગાયું ભેંસની માથે મારું ગુજરાત ચલાવું છું આજ એક નાનો ગરીબ રાયકાનો દીકરો છું મહારાજ નાના મોટે કદાચ મોટી વાત થઈ જાય ને તો માઠું ન લગાડતા અને અમને માફ કરી દેજો હે અરે આ રહેતા ભાઈઓ આપ મારી રહેત છો જે વાત હોય તે મને સત્ય જણાવજો અરે હા મહારાજ આજ મે નથી કેતા આજ ભોગનગરની પ્રદારસ પ્રસેવી વાત કરી દે છે મહારાજ અજમલ પેપી પેટે વાંજ્યા છે અને જો તમારા સુકન લઈ અને આજ મારી ગગાના વહુના આણા તેડવા જાવી તો મારો ગભો પણ હાથ હાથ બહુ વાંજ્યો રહે મહારાજ અરે રાયકા ભાઈઓ આપણે કહેવામાં કંઈક ભૂલવો એવું લાગે છે મને કારણ કે મારે લાજશા લક્ષ્મી સપુના ત્રણ ત્રણ દીકરીઓ હોવા છતાં હું શા માટે હું વાંગ્યો કહેવાય અરે હા મહારાજ તો અત્યારે હું કહું તમે સાંભળો Yeah.
કહો છો કે મારે લાસા લક્ષ્મી સપના તન તન દીકરી હોવા છતાં હું શા માટે વાંચો કેવાઉ છું હા રાજાને આજ મારે લાસા લક્ષ્મીને સપના તન તન દીકરી જગદંબાને રાખે પાડે એવી દીકરી તમારા ઘરના આંગણે રમી રહી છે મહારાજ અરે હા રાજા ભાઈ બાડો બોબડો કે લુલો લગડો એક પણ પુત્ર હોય ને મહારાજ તો કાલ સવારે તમારા ગયા પછી ભોગડગઢની ગાદીના સિંહાસન ઉપર બિરાજમાન થઈ પ્રજાને ન્યાય આપે નકર એક દિવસને સમય આ કોકણગઢની રાજગાદીને તાળા દેવાય જાય મહારાજા તાળા દેવાય જાય એટલા માટે તમે વાંજ્યા કેવા અરે હા રાયકા ભાઈ આપણી વાત કેવી મને સત્ય લાગે છે જો તમને આજ માઠા સુકન થાય છે ને કાલ તમે સારા સુકન લે અને તમારે ગગાની વહુનું આણું કેડવા જાય હા મહારાજ એ બા આજ તો રાજા અજમલ હામા મળ્યા ને આપણો દી બગડ્યો હે કામ થઈ ગયું ભાઈ પણ દી ના ક્યાં દુકાળ પડ્યા છે ભાઈ દી તો રોજ ઉગે છે હવે કાલે જાવ પણ કેવી રીતે અરે પ્રધાનજી આપણે ચાલતા ચાલતા રાજભવન ની અંદર આવી ગયા છે તમારી રાજમાતા ને બોલાવો બહુ સારું અત્યારે બોલાવવાનું કારણ મહારાજા યાદ કરે બહુ સારું વીરા તિલકારે
સતીના બોલાયા કોને કે બોલાતા નથી તમે સાંભળો સ્વામી
અરે તો સત્ય અત્યારે મને વનમાં જવાની રજા આપો, ભોળાનાથ નું તપ કરી પુત્ર ની પ્રાપ્તિ માંગી હું જલ્દી પાછો આવું છું. નહીં સ્વામીનાથ, શિવ ના ચરણો માં તો તમને કદાપી ન જાવ મારા નાથ. અરે સતી, શા માટે? હઠીલા રાજા આઠની તમે મેલો કે વનમાં નહીં જવા દવરે. હા સ્વામીનાથ, તમારે જો શિવના ચરણોમાં તપ કરવા માટે જાવ હોય તો મારી કોઈ ના નથી, પરંતુ અત્યારે આપણી દીકરી સગુણા 20-20 વર્ષના ઉંમર લાયક થઈ ગયા, તેનું વ્યવસાય કરી પછી જાવ તો મારે કોઈ જાતની ચિંતા નહીં. અરે હા, અરે પ્રધાનજી ગોર દેવ ને બોલો. બહુ સારો બાબુ. બોલાવે
હે યમને પરદાન બોલાવી ગુરુદેવ આવ્યા દે હે પરદાન બોલાવે ગુરુદેવ આવ્યા દે હે આવ્યા આજની દરબાર બાપુ મારા પરદાન બોલાવી ગુરુદેવ આવ્યા દે હે આવ્યા દે હે આવ્યા મહારાજ અજમલના અજમલના શરણોમાં ગોળદેવના લાખ લાખ વંદન. અરે ગોળદેવ આપને પણ મારા વંદન છે. અરે હા મહારાજ, અત્યારે રાજ દરબારની માલપા બોલાવવાનો કોઈ કારણ તો હોય શકે? હા ગોળદેવ, મારી દીકરી સપુણ્યા અત્યારે 20 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે, એનો ટકો અને શ્રીફળ લઈને જવાનું છે. અરે બહુ સારું મહારાજ. અરે લો ગોળદેવ શ્રીફળ, જાતે જાતે એટલું કહું છું, દેજ જાજો, ઉપર દેજ જાજો, પણ એક પિંગલગઢ ન જાતા. અરે હા મહારાજ, હાજા પિંગલગઢ ના જવાના કોઈ કારણ તો હોય શકે ને? કારણ કે મારે પઢિયારો સાથે સાચા જ પેઢીથી વેર ચાલ્યા આવે છે, એ માટે હું કહું છું કે પિંગલગઢ એક શ્રીફળ નો જિલ્લો હતો. અરે બહુ સારું મહારાજ, જેવી તમારી ઈચ્છા. બહુ સારું, વેલા છે પાછા. અરે બહુ સારું. સારા એવા સુખ લઈ અમે હાલિયા દે, સારા એવા સુખ સારા એવા સુખ લઈ અમે હાલિયા દે, સોને કી સડી રૂપે કી મસાલ, દરિયાલ કા જામા મોદન કી માળા, મહારાજા પિંગલગઢ ના પઢિયાર રાજા ને ઘડી ખમા મહેરબાન. સોને કી સડી રૂપે કી મસાલ, દરિયાલ કા જામા મોદન કી માળા, મહારાજા પિંગલગઢ ના પઢિયાર રાજા ને ઘડી ખમા મહેરબાન.
રાજને પ્રજા સુખે છે કે દુખી પ્રધાન અરે એકદમ સુખી છે મહારાજ પ્રધાન જે આજ ઘટના કાંકરે કોયલ બોલે છે લાગે છે આપણે રાજ ની અંદર કોઈક મહેમાન થવાનું હોય છે હા મહારાજ પ્રધાનજી હા મહારાજ પ્રધાનજી ડેલી એવે સુખી કરો કે મારી રજા સિવાય અંદર નો માણસ બહાર નહીં બહાર નો માણસ અંદર ને પ્રધાન નો આવા દો હાલીને અમે થાકી ગયા થાકી ગયા કોઈના મેળા મને વડોરા ગવાવા ઓ હાલી હાલીને હાવ થાકી ગયા થાકી ગયા કોઈના મેળા વડોરા તળિયા સસઈ ગયા અવાજી કરાશી ફૂટી ગઈ ફૂટી ગઈ કોઈના મેરા મને વડોરા એ બાબા એ મારા આવાજ કરતી ઉઠી ગઈ ઉઠી ગઈ કોઈના મેરા વડોરા એ ગોર હાલી હાલી ને સાવ થાકી ગયા થાકી ગયા કોઈના મેરા મને વડોરા જા એ ગોર અરે હા
દેશ ભર્યો પણ દેશ ભર્યો પણ બેન સગુણાના લાયક મને કે મૃત્યુ નથી મળતો હે શું દીકરી સગુણાના નસીબની માલપા આજ મૃત્યુ નહીં હોય હે જરા સારું હોય ત્યાં કુંવર સારા ન મળે અને જ્યાં કુંવર સારા હોય તો ત્યાં રજવાડું સારું ન હોય હે તો સામે કોઈ એવી નગરી દેખાઈ રહી છે રાજાના પ્રધાન ડેલી ચોકી બેરા કરતા હોય એવું લાગી રહ્યું છે તો લાય રાજાને પ્રધાનને પૂછી દો કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે સારું લાગે તો દીકરી સગુણાના સગાઈના શ્રીફળ આપણે ત્યાં જીલાવી દઈશું અરે વીરા પ્રધાન અરે હા વીરા કયું નગર છે કોણ કામ છે અરે હાલ 201 રૂપિયો રાજુભાઈ હળદરવાળા તરફથી આવે છે ભગવાન રામદેવજી મહારાજ દાદુ આપે મનની મનોકામના પરિપૂર્ણ કરે હવે તને કહું હા ભાઈ કોનું કામ છે અરે આ તો રજવાડું જોઈ એટલા માટે આવ્યો છું તો મને જરા બતાવો કે કયા રાજા રાજ કરે છે નામ ઠામ તો આપો નાગલપર નગરી અને મુકેશભાઈ રાજ કરે એવું બધું છે આ બધું હાંભળ્યા બહાર છે ધાર્યા બહાર છે એવું છે નાગલપર નગરી અને મુકેશભાઈ ઈ પાસ પટિયાર નકી તમારા કરે જો સોફો બોફો જો નવો લાયા તમારે આટા મૂકી દીધા લાગે છે તમારા રાજાને જઈને કહો કે આ કયું નગર છે અને કયા રાજા રાજ કરે છે જો આ પિંગલગઢ નગરી છે ને પટિયા રાજા રાજ કરે છે પિંગલગઢ નગરીના રાજા પટિયાના રાજ છે એમ પટિયા રાજાને કયો કોઈ ગોર મહારાજ તમને મળવા માંગે છે અરે મહારાજા કોઈ ભૂતે હોય છે એને રાવની રજા માંગો ધાનજી જો રાજા ગોર હોય તો સન્માન સહિત લઈ આવો ને કદાચ કોઈ રખડતા ભટકતા હોય તો દિલ્હીથી દક્ષિણ આપીને વિદાય કરી કોથળી લઈને માંગો છો કે રાજના છો એટલે રાજનો માણસ હોજો ને રાજના છે બાપુ ધાનજી સન્માન સહિત લઈ આવો લઈ આવો ઉતાવળ રાખો અરે જય તાવ રાજા પટિયારના શરણોમાં ગોર મહારાજના લાખ લાખ વંદન છે મહારાજ અરે ભૂદેવના શરણોમાં પટિયારોના રામ રામ સાહેબ ભૂદેવ ક્યાંથી આવો છો ને ક્યાં સુધી જઈ રહ્યા છો ને મારા પિંગલગઢ ની અંદર આવવાનું તમારું કોઈ કારણ ભૂદેવ અરે હા મહારાજ આજ આવું છું તો ભોકનગઢ થી બસ અહીં સુધી આવવાનું કારણ હતું અરે ભૂદેવ ભોકનગઢ થી અહીં આવવાનું કારણ અરે હા મહારાજ ભોકનગઢ ના રાજા અજમલ રાજા અજમલ ની દીકરી સગુણા સગુણા ના સગાય ના શ્રીફળ લઈને આજ તમારા આંગણા સુધી આવ્યો છું હે ભૂદેવ હે ભૂદેવ હે ભૂદેવ કદાચ તમે વાતને ન જાણતા હોય ભોગણગઢના રાજા અજમલ સાથે પટિયારોને હાથ હાથ પેઢીથી વેર ચાલે આવે છે આ તો ભૂદેવનો દીકરો છો એટલે કદાચ જીવતો જવા દો કદાચ કોઈ તુમરા કુળનો હોતો ધરતી મસ્તક જુદા કરી દે પ્રધાનજી પ્રધાનજી દિલ્હીથી દક્ષિણ આપીને વિદાય કરી દો ગુઠી હતી ને કાઢ નાખે દેકાર નહીં કરવો તે એવું હું કીધું કે મહારાજ ખીજાઈ ગયા આ શું બોલજે કાય ને આ પોકણગઢ નું નામ લીધું માં મહારાજ હો થઈ ગયા પણ એનું નામ તે હું લેવા લીધું અહીંયા કાં વળે અને ખબર નહીં આવાનો છે હારું એક કઈ મેળ કરાવું એક ફેર મળવાનો ધ્યાન રાખજે બોલો પ્રધાન હારા છે જાવ ઉવર નો આવે ને તો હું બાકી જ છું હા તમારા મહારાજા ને કે મહારાજા ભૂદે હજી એક દાન મળવા માંગે ધ્યાન લેવો આવો 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 ધ્યાન રાખજે બોલો માં અરે મહારાજ આજ રાજા અજમલ મને કાર્ય સોંપ્યા છે આ કાર્ય પરિપૂર્ણ કરવા મારી ફરજ છે માટે બેન સગુણાના સગાઈના શ્રીફળ લઈને તમારા આંગણા સુધી આવ્યો છું અને જો આ સગાઈના શ્રીફળ તમે નહીં જિલાવો તો રાજા અજમલ ને એમ થાય છે પણ યારો હજી અમારાથી ડરતા ફરે છે માટે આ શ્રીફળ સ્વીકારી લો એમાં તમારી ભલાઈ છે અરે નહીં નહીં ભૂદેવ પ્રધાનજી આ બાપુ ભૂદેવ ની વાત કેવી મને સત્ય હોય મને એવું જ લાગ્યું રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો બોલાવા હે પણ મને જિલાઈ દેત નહીં આને તારો પછી વારો લેશે રે હે આજે પરદાર બોલાવે કુવરિયા આવે કે રે આ ગુરુ કૃપા હે આજે રાજા કરતા આજે પિયર ને મોઢાણી આજે પરદાર બોલાવે કુવરિયા આવે કે રે આજે પરદાર બતાવો આજે પરદાર બોલાવે કુવરિયા આવે કે રે Oh!
અરે પિતાશ્રી કોઈ દિવસ નહીં ને આજ રાજમાં બોલવાનું કારણ. અરે બેટા પ્રતાપ, તમને બોલાવવાનું એક જ કારણ છે કે ભૂદેવ કોકણગઢ થી ભૂદેવ આવ્યા છે. રાજા અજમલ ની દીકરી શગુણા નો ટકોર અને શ્રીફળ લઈ આપને સ્વીકારવાનું છે. અરે નહીં પિતાશ્રી, આપણે ને અજમલ ને 20-20 વર્ષથી વેર ચાલ્યો છે, આ નાળિયેર કદા બી નહીં સ્વીકારું. અરે બેટા, એ વાત ન તો ક્યાં હું પણ નથી જાણતો, પણ જો તમે આ નાળિયેર નહીં સ્વીકારો તો કોકણગઢ ના રાજા અજમલ ને એમ થાય કે પઢિયારો હજી માઠી ડરતા હોય લાગે છે. જેવી પિતાશ્રી ની આજ્ઞા, માટે એક વટ અને વચન ખાતર તમે આ નાળિયેર સ્વીકારી લે બેટા. અરે જેવી પિતાશ્રી ની આજ્ઞા. કામ ભૂદેવ અરે હા ભૂદેવ, આ માગવા વાળા ભૂદેવ હો બાપુ. જો એટલે મહારાજ એમ કહું છું કે આ કુંવર પ્રતાપ ને આપણે હોનાનો નાળિયેર જીલાવી દીધા છે. અરે ભૂદેવ તો લગ્ન ના મુહૂર્તે પણ જોતા હતા. અરે હા મહારાજ, કુંવર પ્રતાપ ના લગ્ન ના મુહૂર્ત પણ બહુ સારા સાતમ ને સોમવાર આવે છે. અરે ભૂદેવ, તો સાતમ ને સોમવાર જેવા મુહૂર્ત આવ્યા હોય તો રેડા દેશ પરદેશ કુંભદ્રા પણ લખી દે. અરે બહુ સારું, રામદેવીર બાપા ને 101 રૂપિયા આપી અને નેજો સડાવે છે. રામદેવીર બાપા ને ધજા સડાવે છે એના તરફથી. Thank you.
સંડોળા ગણપતિ મહારાજ ને મને બિરાજમાન કરી દીધા છે. અરે બુદેવ તો મારા પિંગળ કરીને સોભે એવો રીતો માંડવો પણ રોકી દે. એ કોઈ લાલ લાલ વાસના એ વાલા માડબડા સણગારો જય હો. અરે મહારાજ પિંગલગઢ ને શોભે એવો માંડવો પણ રોપી દીધો છે. રાજ આજમાલ એમ કેજો કે ભઢિયારો ને જાન બહુ મોટી આવે છે તો ઉતારે ની તૈયારી કરી રાખ. અરે બહુ સારું. પ્રધાનજી આ મારતા પ્રધાન જે ઢોકી વર્તે છે લાંબો પંથ છે પ્રધાન ને વિદાય ન કરાય ને હાકી મુકાય હાકી જ મુકાય. ये दाई से पता भराई ने जान भर ले ताई ने यसवा अरे दाई से बोकना जग मोराय बड़ी ने तया ने यसवा रे બાપુ આવતા જણાય છે ગોર દાદા. અરે મહારાજ અજમલ ના શરણો માં ગોર મહારાજ ના લાખ લાખ વંદન છે મહારાજ. અરે આ ગોરદેવ
આપ શ્રી પર ક્યાં જીલાવીને આવ્યા? અરે હા મહારાજ, દીકરી સગોણા ના સગાઈ ના શ્રીફળ પિંગલગઢ ના રાજવી પટિયાર રાજા અને એમના દીકરા પ્રતાપસંત સાથે જીલાવીને આવ્યો છું મહારાજ. અરે આ ગુરુદેવ વેરે માતી વેવાયો બનાયા છે તો મુરત શું આવ્યા છે? અરે હા મહારાજ, મુરત તો બહુ ટૂંકા અને ટુકડા એવા છે, સાચા અને સોમવાર લુડા મુરત લઈને આવ્યો છું મહારાજ. અરે આહા, તો મને દેશ પરદેશ કંકોત્રી લખી દો. Oh,
કામ તો પતી ગયા, હવે તમે ઉતારાની વ્યવસ્થા કરો, હવે જાન આવતી જણાય તો
व्रत कुंड महाकाय श्री कोटेश्वर प्रभ निर्विघ्नम गुरु मे देव सर्व कार्य सुसारवदा लग्न मंडप नी मालिपा कन्या पधरावानो समय कन्या पधरावो सावदा દાદાના શબ્દ પડ્યા કન્યા પધરાવો સાવધાન ગોર દાદા કે કન્યા પધરાવો સાવધાન તેથી કોઈ દીકરી કોઈ બેન એમ કહેવાય પોતે ગણેશ સ્થાપનની બાજુમાં બેઠા હોય ગણેશ સ્થાપનની બાજુમાં એમ કહેવાય કે પોતાના બાપની કુળદેવી ભગવતી 9 લાખ લોબડિયાડીના જ્યાં સ્થાપન કર્યા છે તેથી કોઈ દીકરી કોઈ બેન ભગવતીને આજી જઈને વિનંતી કરે કે હાય માં હાય ભગવતી આજ અમારા પિતાજી અમારા ઘડિયાળ લગ્ન લીધા છે હો પણ માડી ચોરી મંડપની અંદર જવું છે એ કદાચ ઉતાવળમાં ઉતાવળમાં મારા ભરથારનું મુખ જોવા માટે મારા સ્વામીનાથનું મુખ જોવા માટે થઈ એક જ ડગલું માડી અવળું ભરાઈ જશે ને તો આજ મારી નહીં પણ મારા બાપના પાઘડીના ચોગાને કણક લાગશે અને તેથી એમ કહેવાય કોઈ દીકરી કોઈ બેન જયારે પોતાના બાપની કુળદેવીને આજીજીને વિનંતી કરે કર કરતી હોય જયારે એમ કહેવાય કે હે માં હે ભગવતી આ ચોરી મંડપની અંદર તો જાવ છો પણ એનું ધ્યાન તું રાખજે અને તેથી એમ કહેવાય છોડે શણગાર સજી બે હાથના કર જોડીને માતાજીને જયારે એમ કહેવાય કે બેન નમનો કરી અને એક લાંબેરો ઘૂંઘટો તાણીને ધીમા 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 ડગલે એમ કહેવાય ચોરી મંડપની અંદર આવવું છે અને તેથી કોઈ દીકરી કોઈ બેન એમ કહેવાય ચોરી મંડપની અંદર પધાર્યા છે સાહેબ પણ તેથી એમ કહેવાય કે એને ધીમા 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 ડગલા માંડ્યા છે અને ચોરી મંડપ તરફ પધાર્યા પણ એ દીકરી એ બેન તેથી છોડે શણગાર સજી ધીમા ધીમા ડગલા ભરીને ચોરી મંડપની અંદર આવ્યા પણ કઈ રીતે આવ્યા સાહેબ એવો ઢીનવ રંગ તુંડડી પગમાં એ જી જાણનો ગણના ये जानत न जानता तमना वाला यो दीन वरंग तुंगड़ी पगमा Yeah.
રામદેવ પીર મહારાજ નું વાક્યાન આવરણું જયારે એમ કહેવાય કે રામદેવ પીર મહારાજ નું જીવન ચરિત્ર ભજવાઈ રહ્યું, રામદેવ પીર મહારાજ નું વાક્યાન ભજવાઈ રહ્યું સાહેબ, અને એમાં એમ કહેવાય કે જય શ્રી અમરધામ રામા મંડળ, જય શ્રી અમર રામા મંડળ ગામ નાગલ પર. આજ એમ કહેવાય કે મારા એક એવા સાનિધ્યની માલપા, એક એવા આશ્રમની માલપા, અને એ આશ્રમનું નામ કદાચ આપણા બોટાદ જિલ્લાના ગામડા ગામની માલપા, કદાચ નાના એવડા બાળકને જઈને પૂછો તો એને પણ ખબર પડે કે એ આશ્રમ ક્યાં ગામની માલપા આવ્યો હોય, એ આશ્રમની માલપા કયા દેવ એની માલપા બિરાજમાન હોય. કદાચ ગમે એ બોટાદ જિલ્લાના ગામડા ગામની માલપા વિયા જાઓ, અને કોઈ પણ પુરુષ ને કોઈ પણ યુવાન ને જઈને પૂછો કે નાગલપર ગામ ની અંદર ચરમાળિયા આશ્રમ ની માલપા રામદેવ પીર મહારાજ નું આખ્યાન ભજવાઈ રહ્યું છે, અને આજ મારા ચરમાળિયા દાદા ના સાનિધ્ય ની માલપા, આજ એક એવા જગ્યા ની માલપા, એક એવા આશ્રમ ની માલપા, જયારે અમે તમે બધા એક મારા બાર બીજ ના ધણી ની કૃપાથી, એક મારા ચરમાળિયા દાદા ની કૃપાથી, કોઈ એવા સાધુ સંતો ની કૃપાથી જયારે આમાં ભેગા થયા હોય, ત્યારે એમાં જાજુ કોઈને કહેવાનું ન હોય. અહીંયા પધારેલા તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલો નાના બાળકો મહેમાનો મિત્રો સગા સંબંધીઓ વત્તા ગામજનોને બધાને વિનંતી કરશો કે બે હાથને ઊંચા કરી અને એક વખત અંતરના નાદથી સાહેબ જય જયકાર કરવી, અયાના ભાવથી જય જયકાર કરવી, આપણી ભગવતીને ધ્યાનમાં લઈ, આપણી કુળદેવીમાં લઈ, અને બે હાથ ઊંચા કરીને એક વખત અંતરના નાદથી જ્યારે આશ્રમની માલપા જગ્યાની માલપા ભેગા થયા ત્યારે એમાં જાજુ કોઈને હમ ન દેવાના હોય, બે હાથ ઊંચા કરીને જય જયકાર કરજો. એવો જય જયકાર કે કદાચ ભલે હાળા અગિયારે લાઈટ આવી, પણ હાળા અગિયારની લાઈટ કદાચ જો તમને હવારે ભલા માણા એમ કહેવાય કે હવારનો દી ઉગે અને હુરત નારાયણની કિરણો ફૂટે, અને જો મારો મેઘ રાજા વર્ષે નહીં તો હવ કહેવાય નહીં, હે આની ઉપર વિશ્વાસ રાખવાનો. કારણ કે હમણે આ સમયની માલિકો અત્યારે ઘણા ખરાય આની વાટે જ છે, ને અત્યારે હું તો એમ કહું બગડા સટી બોલાવે ને તોય આપણે રાજી, કારણ કે ઈ છે ત્યારે જ આપણું બધું હાલે. પણ એક જગ્યાની માલિકા, એક સાનિધ્યની માલિકા ભેગા થયા છે ત્યારે જાજુ કોઈને કહેવાનું, બે હાથ ઊંચા કરી એક વખત અંતરના નાદથી જય જયકાર કરવી, આપણી ભગવતીને આપણા મઢમાં બેઠેલી આપણી કુળદેવીને એક વખત અંતરના નાદથી વિચારીને જ્યારે જય જયકાર કરવી, ત્યારે એમાં જય જયકાર મોળો નો હોય કેવો હોય, કેવો હોય સરસ મજાનું રામદેવ પીર મહારાજ નું જીવન ચરિત્ર ભજવાઈ રહ્યું છે. સરસ મજાનું એમ કહેવાય કે ઓડિયન્સ સમજુ વરણ વડીલો બહેનો દીકરીઓની માતાઓની બધાની જયારે હાજરી છે,
પાછળ આપણે બધા મહેમાન મિત્રો સગા સંબંધીઓ ભાઈ બંધો દોસ્તારો જે કોઈ પધાર્યા હોય એમને વિનંતી કરશું કે આ બાજુ આપણે બેસવાની જગ્યા છે તો એમને વિનંતી કરશું કે એ બધા આ બાજુ બી આવજો. તો બધા મહેમાન મિત્રોને આપણે વિનંતી કરશું જેથી કરીને ત્યાંથી કોઈ બહેનો દીકરીઓને આ બાજુ આવવું હોય તો એમને કોઈ આવવામાં તકલીફ ન પડે એ માટે વિનંતી કરશું કે દરવાજાની માલપા આપણે જે કોઈ મિત્રો મહેમાનો ઉભા હોય એમને વિનંતી કરશું કે આ બાજુ બધા પધારજો સાહેબ. હા આવરૂડું જયારે સરસ મજાનું રામદેવપીર મહારાજ નું આખ્યાન આવરૂડું જયારે રામદેવપીર મહારાજ નું જીવન ચરિત્ર અને એમાં ઘણા બધા મહેમાન મિત્રોની બધાની હાજરી છે ત્યારે જાજુ કોઈને કહેવાનું ન હોય ટૂંકમાં વાત કરું તો આજ રામદેવપીર મહારાજ નું આખ્યાન ભજવાઈ રહ્યું છે, રામદેવપીર મહારાજ નું જીવન ચરિત્ર ભજવાઈ રહ્યું છે અને એમાં એમ કહેવાય કે જયારે તમારા જ ગામનું જય શ્રી અમર રામા મંડળ ગામ નાગલપર જયારે એમ કહેવાય કે એક મારા ચરમાળિયા દાદાના સાનિધ્યની માલપા એક આશ્રમની માલપા એક જગ્યાની માલપા જયારે રામદેવપીર મહારાજનું આખ્યાન ભજવાઈ રહ્યું હોય ને ત્યારે એમાં જાજુ કોઈને કહેવાનું ન હોય અને એમાં કોકને એકની માનતાનું હોય કોઈ પાંચ મિત્રોએ ભેળા મળીને કોઈ આયોજન કર્યું હોય તો આ બધી જાહેરાતો કરવાની હોય પણ જયારે આખું ગામ એક થઈ આખું ગામ જયારે બધા મોટા મોટા વડીલોનો નિર્ણય લઈ અને જયારે રામદેવપીર મહારાજ નું આખ્યાન આવા સાનિધ્યની માલ પર રાખ્યું હોય ને ત્યારે એમાં કોઈને જાહેરાત ન કરવાની હોય પણ ટૂંકમાં એટલી વાત કરી કે કદાચ કોઈ બહાર ગામથી મહેમાન મિત્રો સગા સંબંધીઓ અહીંયા પધાર્યા હોય એમને ખબર ન હોય સાહેબ. હે પણ કદાચ કોઈ બહાર ગામથી મહેમાન મિત્રો સગા સંબંધીઓ અહીંયા પધાર્યા છે ગામજનોને બધાને ખબર છે શેના માટે થઈ આપણે આયોજન કર્યું છે શા માટે એમને તમે બધા અહીંયા ભેળા થયા છે પણ જયારે આખા ગામનું નાગલપર ગામ વતી જયારે રામદેવપીર મહારાજ નું આખ્યાન નું આયોજન કરવામાં આવ્યું એમાં ઘણા બધા મહેમાન મિત્રો સગા સંબંધીઓ પણ એ આખ્યાન આ રામદેવપીર મહારાજ ના પાઠ જયારે એક આશ્રમ ની માલપા એક જગ્યા ની માલપા અને એમાં મારા દાદાના નામ ઉપર સાહેબ આપણે બધા અહીંયા ભેગા થયા આજનું આખ્યાન કોઈ એક માણસ નું નથી આજનું આખ્યાન કોઈ પાંચ મિત્રોએ ભેડા મળે ને કોઈ હોંશથી રમાડ્યું હોય એવું નથી આજનું આખ્યાન એક લક્ષ માત્ર લઈ કે જ્યારે આખું ગામ નાગલપર ગામ જ્યારે ભેડા મળી આખા ગામ સમક્ષ જ્યારે મારા બાર બીજના ધણીના પાઠ માંડવામાં આવ્યા ને પણ એક આપણે ચરમાળિયા દાદાના મંદિરના લાભાર્થે સાહેબ એક આશ્રમની અંદર જ્યારે એમ કહેવાય કે એક મૂંગું જનાવર સાહેબ એના ઘાસ ચારા નિમિત્તે આજનું આખ્યાન રાખવામાં આવેલ છે જાજી જાહેરાતો નહીં કરીએ અને જાજી વાતો ન હોય ટૂંકમાં એટલી વાત કરીશ કે અહીંયા સગુણા બેનના લગ્નના ચાર મંગળ વર્તા છે અને ચાર મંગળની અંદર જે કંઈ આપણે આપણી અથાશક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સાહેબ દાન આપવાનું હોય જે કંઈ આપણી અથાશક્તિ પ્રમાણે કોઈ દીકરીને કોઈ બેનને એને ભેટ કરવું હોય ચાર મંગળની અંદર જે કંઈ એક બેનને એક દીકરીને આપણે અર્પણ કરવું હોય તો અહીંયા ચાર મંગળની અંદર દાન ભેટ અર્પણ હાથગરનો વ્યવહાર આપણે કરાવવાનો હોય અને જે કાંઈ તમે ચાર મંગળની અંદર જે કાંઈ તમે દાન કરો ચાર મંગળની અંદર જે કાંઈ તમે ભેટ કરો ચાર મંગળની અંદર જે કાંઈ તમે અર્પણ કરો તમે તમારો વ્યવહાર કરાવો હાથગરનો કરાવો એ બધુંય દાન આ બધુંય નાણું આ બધાય પૈસા અહીંથી કોઈને કોઈના ગીંજામાં નાખીને નથી લઈ જવાના સાહેબ નથી કોઈ મંડળ વાળાને લઈ જવાના એ નથી કોઈ અમારે પેટી તબલા સાઉન્ડ વાળાને કોઈને લઈ જવાના આ બધુંય દાન આ બધુંય નાણું આ બધાય પૈસા આ બધુંય દાન ઈ આયા ચરમાળિયા આશ્રમની માલપા આ મંદિરના કાર્યની માલપા એક મૂંગા જનાવરને નીણની અંદર ઘાસચારાની અંદર આ બધુંય દાન વપરાવવાનું છે માટે મોજ આવે આનંદ આવે સારું લાગે અને કાંઈક ભગવતીએ માતાજીએ જો આપણને આપ્યું હોય અને કાંઈક આપણો રુદિયો એમ કહેતો હોય કે લાય લાય મને ક્યાં મારી કુળ દેવીએ દેવામાં તાણી રાખી હે એ કદાચ આવા ધર્મ માટે કોઈ મૂંગા જનાવર માટે કદાચ મારા હો 200 રૂપિયા કદાચ એના હું કામમાં આવી જાય કોને ખબર છે હે અને આપણે સાહેબ કદાચ હો 200-500 નું 1000 નું દાન કરી દઈએ ને તો આપણા ખજાને કાંઈ ખોટ ન પડી જાય પણ એક મૂંગા જનાવરના જ્યારે એમ કહેવાય કે મુખે ઈ ઘાસનો પૂળો જાય
અને એની અંદરથી જે સાહેબ એમ કહેવાય કે એની દુઆ મળે એના જે આશીર્વાદ મળે ને તો બેડો પાર થઈ જાય. એટલે આવો કંઈક ભરોસો હોય ને આવો કંઈક વિશ્વાસ હોય ને એ અહીંયા સુધી આવજો, બાકી તો મોજે મોજ. અને મને ખબર ન હોય અહીંયા કોણ કોના મહેમાન પધારે, કારણ કે આજ આખા ગામ થકી આયોજન રાખવામાં આવેલ છે, આખા ગામ સમક્ષ જયારે આયોજન રાખવામાં આવેલ છે એટલે ઘણા બધા મહેમાન મિત્રો ને અહીંયા પધાર્યા હોય કે ભાઈ આવજો અમારા ગામની અંદર રામદેવ પીર મહારાજ નું આખ્યાન રાખવામાં આવેલ છે, આજ બધા પધારો, આજ ફલાણા ફલાણા આવવાના છે. એટલે મને ખબર ન હોય કોણ કોના મહેમાન અહીંયા પધાર્યા હોય, બને ત્યાં સુધી અહીં બધાના નામ આપણને આપજો એટલે અહીંથી બધાના આપણે નામ પણ બોલશું, જેથી કરીને કોઈ અહીંથી આમંત્રણ આપ્યું હોય તો એને પણ ખબર પડે કે નાના આપણા મહેમાન ની હાજરી અહીં સુધી છે. અમારે જો આ બાજુથી વગર આમંત્રણે, બાકી અમારે ટી ટીયા જ હોય, આ ગોળકા હા આ બાજુથી અમારે ગોળકા રામા મંડળ એનું જે સંચાલન કરે અમારે લાલાભાઈ ભરવાડ, ગામ ગરડાથી અમારે કિશોરસિંહ એ પણ અહીંયા પધારે, એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. આ બાજુ અમારે ગામ બોટાદથી અમારે એમ કહેવાય શિવનગર નાના બાળકોનું રામા મંડળ એ પણ અહીંયા પધારે, અમારે મુકેશભાઈ ની એની હારે, અમારે મહેશભાઈ ની, અમારે ખાનભાઈ ની, બધા ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ બધાનો. જે કોઈ મહેમાન મિત્રો પધાર્યા હોય, મેં નાગલપુર ગામ વતી, ચરમાળી આશ્રમ વતી અને શ્રી અમર રામા મંડળ એ બધા વતી એમ કહેવાય કે શબ્દો દ્વારા અહીંયા બધાનું પહેલા તો હાર્દિક સ્વાગત કરીએ છીએ મારા બાપ. એટલે આ બધું સ્વીકારી અને બધાએ જે મોજ આવે, જે આનંદ આવે, એ રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા હો બસો પાંચસો કે હજાર બે હજાર મોજ આવે એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન કરતા રહેજો. એકેય મંગળ ખાલી ન જાય આનું એક ખાસ ધ્યાન રાખજો, કારણ કે આજ તમારા ગામની, આજ તમારા આશ્રમની, આ ચરમાળિયા મંદિરની સાહેબી શોભા છે. માટે મોજ આવે, આનંદ આવે. ભગવાને જો આપણને કંઈક આપ્યું હોય ને આપણો રુદિયો એમ કહેતો હોય ને કે લાય લાય મને મારી કુળદેવી મારી ભગવતીએ દેવોમાં તાણે નથી રાખી અને આવા ધર્મની માલિકા ક્યાંક કદાચ હો બસો પાંચસો નું દાન કરીશ ને તો મારા ખજાને ખોટ ન પડે, આવું રૂદિયો કે ને એ અહીંયા સુધી આવજો ને બને ત્યાં સુધી અહીં બધાના નામ લખાવજો, આપણે અહીંથી બધાના નામ બોલશું સાહેબ. અને કોઈ આજ બાકી ન રહેતા પછી ઓલા જેવું ન થાય કે કાંકરીના માર્યા મરીએ નહીં અને પછી મેણાના માર્યા મરી જાય વાલીડા. હે મોજમાં રહેવું, મોજમાં રહેવું, અલખ ધણીની ખોજમાં રહેવું, ગમે એના ઊંચી પાછીના લઈ લેવાના પણ આજનો દી મોજમાં રહેવું. બાકી તો મેં કીધું એમ કઈ કોની ચીઠી ફાટી જાય એનું નક્કી નથી, અને આની ઉપર ભરોસો હોય આની ઉપર વિશ્વાસ હોય ને ત્યારે જ આપણે બધા આમ બેઠા હોય. નક લોકડાઉનમાં ખબર ને 3 ફૂટ આગો રહેજે ભાઈ, હમણે સીધા મામા આવે 1000 ની ફાડે, અમારા અનિલભાઈ ખબર ઈ તમને આડા ફરતા ઘણી વાર. એટલે આનંદ કરજો, મોજ કરજો. સગુણાબેન ના લગ્ન ને આપણે પેલા મંગળ તરફ જવું છે અને પેલા મંગળ ભૂમિના દાન દેવાય. જે કઈ આપણે દાન કરવી ભેટ કરી, એક દીકરીને એક બેન ને ભૂમિના દાન આપ્યા બરોબર નું દાન કહેવાય. અને તેથી રાજા અજમલ માતા મીનણદેવ બંને દંપતી ભેળા મળી દીકરી સગુણાને પેલા મંગળ ભૂમિના દાન કરે, પણ કેવું કરે છે, કેવું કરે છે, કેવું કરે છે. ગણી
ભૌમી ના દાન આપ્યા બરોબર નું દાન કહેવાય. માટે જે મોજ આવે, જે આનંદ આવે, ફૂલ નહી તો ફૂલ ની પાંખડી સાહેબ દાન આપજો. આજને આખ્યાન માં કોઈ બાકી નો રહેતા, જે મોજ આવે, જે આનંદ આવે એ સાહેબ. પછી બીજે ક્યાંક રામ મંડળ હાલતું હોય, બીજે કોઈ આપણે ધર્મનું કાર્ય હાલતું હોય, ત્યાં કદાચ એક રૂપિયો નહીં આપો ને તો હાલશે. પણ આજ એક જગ્યાની માલપા, એક એવા સાનિધ્યની માલપા, અને એક એવા એમ કહેવાય કે મૂંગા જનાવર માટે ચરમાળા દાદાના મંદિર માટે થઈ, જ્યારે એમ કહેવાય કે આજના મારા બાર બીજના ધણીના પાઠ માંડવામાં આવ્યા હોય, એમાં જાજુ કોઈને કહેવાનું ન હોય, તમતારે અહીંયા હુંદી કોઈને આવવામાં તકલીફ હોય, કોઈ ત્યાંથી અહીંયા જગ્યાના અભાવે કોઈ આવી શકતો હોય, ન આવી શકતો હોય, ખાલી હાથ ઊંચો કરજો, અહીંથી અમારો કોઈ પણ મંડળનો સભ્ય ત્યાં આવીને તમતારે લઈ જશે. તમતારે કોઈ બાકી ન રહેતા, અને જે મોજ આવે, જે આનંદ આવે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન કરજો સાહેબ. સગુણા બેન ના લગ્ન નું એક મંગળ વર્તાણું ત્રણ મંગળ બાકી છે. ઘડીક મોજ લેવી છે, ઘડીક આનંદ લેવી, જે કઈ નામ આવે એ બધા આપણે અહીં લખીને રાખજો, એટલે ઘડીક બધાને મોજ કરાવશું. અને તેથી આપણા શબ્દ ની માલપા જેથી શરૂઆત થાય, અને તેથી પઢિયાર રાજા નો કુંવર પ્રતાપ સંઘ, તેથી એમ કહેવાય કે બાગડતા 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 બાગડતા, તેથી એમ કહેવાય પોકરણગઢ તરફ જેને જાનું આંકી સાહેબ, અને એની જાનું ની માલપા એમ કહેવાય કે જેથી ઘોડા હાથી એને શણગાર્યા છે, અને એને ઘડીક લાડ લડાવવા હોય, એને ઘડીક મોજ કરાવી હોય, ત્યારે જે મોજ આવે, જે આનંદ આવે, એની મલપા વરજો, ને એને ઘડીક લાડ લડાવે છે, ત્યારે એને ગૌરવ પણ હું ગવાય સાહેબ. ભાઈ
Yeah.
Oh,